હેલો એવરીવન, તો આજના જે આપણા વિડીયો લેક્ચરનો ટોપિક છે એ છે બિલ્ડિંગ સર્વિસીસ સબ્જેક્ટની અંદર આવતા કન્વેયર સિસ્ટમ. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કઈ કઈ વસ્તુ ઉપર ચર્ચા કરશું, તો સૌ પ્રથમ જોશું કન્વેયર સિસ્ટમ એટલે શું કહેવાય અને કન્વેયરને કહેવામાં શું આવે છે. ત્યાર પછી તેના ડિઝાઇન પેરામીટર્સ ઉપર ચર્ચા કરશું. ત્યાર પછી આપણે આગળ જોશું કે એની એપ્લિકેશન્સ કઈ કઈ હોય છે. ત્યાર પછી તેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઉપર ચર્ચા કરવાના છીએ. અને લાસ્ટમાં અત્યારે માર્કેટમાં કેટલા પ્રકારના કન્વેયર અવેલેબલ છે એ બાબત ઉપર આપણે ચર્ચા કરશું. હવે સૌથી પહેલું જોઈએ કન્વેયર કહેવામાં કોને આવે છે. તો કન્વેયર ઇઝ ધ ટાઈપ ઓફ ઇક્વિપમેન્ટ ઇન વિચ મટીરિયલ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ઇન હોરિઝોન્ટલ, વર્ટિકલ ઓર ઇન્કલાઇન ડાયરેક્શન કન્ટિન્યુઅસલી. હવે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો એ રીતે કે કન્વેયર સિસ્ટમ એટલે શું. કોઈ એક કમ્પોનન્ટ છે, કોઈ એક મોટું ઇક્વિપમેન્ટ છે કે જે મટીરિયલને કોઈ પણ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરાવી શકે, કોઈ પણ ડાયરેક્શનમાં ટ્રાન્સફર કરાવી શકે. અહીંયા વાત કઈ કઈ ડાયરેક્શનની થઈ છે, તો કે હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઇન્ક્લાઇન ડાયરેક્શનની વાત થઈ છે. હવે અહીં આપણે એ જોવાનું રહીએ કે કન્વેયર જે સિસ્ટમ છે એ કન્વેયર સિસ્ટમ નહીં માત્ર પેક્ડ આઇટમ પણ લૂઝ આઇટમને પણ ટ્રાન્સફર કરી શકે છે. અહીંયા તમે જે ફિગરમાં જોવો છો એક પ્રકારનું બોક્સ છે, જે એટલે કે પેક્ડ આઇટમ છે, પણ પાવર પ્લાન્ટ હોય અથવા તો સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ હોય એની અંદર લૂઝ આઇટમ એટલે કે રેતી છે, કોલસો છે, એને ટ્રાન્સફર કરવા માટે પણ કન્વેયર સિસ્ટમનો યુઝ થાય છે. ઓકે, હવે જોઈએ ડિઝાઇન પેરામીટર. એનો મતલબ કે જ્યારે કોઈ પણ કન્વેયર ડિઝાઇન કરવાનું હોય ત્યારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. તો મુખ્યત્વે છ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે. સૌથી પહેલી છે કેપેસિટી રિક્વાયરમેન્ટ. કેપેસિટી રિક્વાયરમેન્ટ એટલે કે અહીંયા જે વસ્તુ આપણે ટ્રાન્સફર કરવાની છે એનો વજન કેટલો છે, અથવા તો બીજી ભાષામાં કહીએ તો કન્વેયરની એક પર્ટિક્યુલર કેપેસિટી એ વસ્તુનું વજન સહન કરવા માટેની. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કોલસાની વાત કરીએ અથવા તો કોઈ બોક્સની વાત કરીએ કે કોઈ કન્વેયર સિસ્ટમ આપણે ડિઝાઇન કરીએ છીએ કે જે મેક્સિમમ 10 કિલોના બોક્સને ટ્રાન્સફર કરવા માટે ઇનફ હોય, તો એની કેપેસિટી રિક્વાયરમેન્ટ કેટલી થઈ જશે? 10 કિલોસ. ત્યાર પછી લેન્થ ઓફ ટ્રાવેલ. લેન્થ ઓફ ટ્રાવેલ એટલે કે કન્વેયરનું મુખ્ય કાર્ય છે પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી, એટલે કે એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી વસ્તુનું હેરફેર કરવાનું. તો અહીંયા લેન્થ ઓફ ટ્રાવેલનો મતલબ શું થશે કે કોઈ એક વસ્તુ જ્યાંથી લે છે કન્વેયર અને પાછી એ વસ્તુ જ્યાં પહોંચાડે છે એની વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે તે. ત્યાર પછી વાત આવે છે મટીરિયલ પ્રોપર્ટી. આ મટીરિયલ પ્રોપર્ટી એટલે કે કન્વેયર જે વસ્તુની હેરફેર કરે છે એની પ્રોપર્ટીઝ કેવી છે, એ ભેજવાળું છે, સૂકું છે, એનું તાપમાન ઉપર કેવી કેવી અસર થશે, હવામાનની એની ઉપર કેવી અસર થશે, એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડે છે. ત્યાર પછી વાત કરીએ પ્રોસેસિંગ રિક્વાયરમેન્ટ. પ્રોસેસિંગ રિક્વાયરમેન્ટ એટલે કે કોઈ વસ્તુ પ્રોસેસ કરતી વખતે કોઈ પણ મટીરિયલ છે એ સુકાવવું ન જોઈએ, હવાના સંપર્કમાં ન આવવું જોઈએ, એ બધી રિક્વાયરમેન્ટ એટલે કઈ રિક્વાયરમેન્ટ આવશે? પ્રોસેસિંગ રિક્વાયરમેન્ટ. અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે સમજીએ તો ફાર્માસ્યુટિકલ કંપનીઝની અંદર સપોઝ કે કોઈ દવા કે કોઈ મટીરિયલ છે એની હવાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવું જોઈએ નહીં, તો એ કન્વેયર ડિઝાઇન કરતી વખતે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, તો એને શું કહેવામાં આવે છે? પ્રોસેસિંગ રિક્વાયરમેન્ટ. ત્યાર પછી આવે છે લાઈફ એક્સપેક્ટન્સી. લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે કોઈ કન્વેયર છે એ કેટલા સમય સુધી કામ આપશે અથવા તો કામ આપવું જોઈએ, એ વસ્તુને એને શું કહેવામાં આવે છે? લાઈફ એક્સપેક્ટન્સી. અને છેલ્લું છે કોસ્ટ, એટલે કે અહીંયા કોઈ કન્વેયર બનાવવા અને ત્યાર પછી એ કન્વેયરને ચલાવવા માટે કેટલું કોસ્ટિંગ થશે એની ગણતરી, એટલે કે એનો કોસ્ટ. શક્ય હોય ત્યાં સુધી કોસ્ટિંગ ઓછું હોવું જોઈએ. ઓછું એટલે કે અહીંયા ઇનિશિયલ કોસ્ટ અને ફાઇનલ કોસ્ટ બંને કોસ્ટ કેવા હોવા જોઈએ? ઓછા હોવા જોઈએ, રાઈટ? હવે આગળ જોઈએ કે કન્વેયરની એપ્લિકેશન્સ કઈ કઈ છે. તો અહીંયા જે તમને ફિગરમાં દેખાય છે એ બધા શું છે? અલગ અલગ ફિલ્ડ છે કે જ્યાં કન્વેયર એપ્લિકેશન જરૂરી છે અથવા તો કન્વેયરનો યુઝ થાય છે. સૌથી પહેલું છે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી. કોઈ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ થતું હોય તો એવા કેસીસની અંદર કન્વેયર સિસ્ટમ અતિ મહત્ત્વની બની જાય છે. કન્વેયર મેન્યુફેક્ચરિંગ સિસ્ટમની અંદર કઈ કઈ વસ્તુ માટે ઉપયોગમાં લેવાય છે? નાના નાના પાર્ટ્સ સપ્લાય કરવા માટે. ફોર એક્ઝામ્પલ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ હોય તો કંઈ ગાડી અથવા તો ફોરવ્હીલનું જ્યાં પ્રોડક્શન થાય છે એવી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી હોય
तो ऑटोमोबाइल इंडस्ट्रीजनी अंदर फोर व्हील अथवा तो कारना नाना नाना पार्ट्स ने पर्टिक्युलर एसेम्बली ज्यां थती होय त्यां पहोंचाड़वा माटे आ प्रकारना कन्वेयरनो यूज थाय छे। त्यार पछी जे फार्मास्युटिकल्स कंपनीनी अंदर जे दवा बने छे जे पाउडर फॉर्म में है अथवा तो लूज फॉर्म में है ए दवा अथवा तो पाउडर ने प्रोसेसिंग मशीन सुधी पहोंचाड़वा माटे नो यूज थाय छे। त्यार पछी आवे छे फूड प्रोड्यूसिंग इंडस्ट्रीज એટલે કે ખાવાની વસ્તુ બનાવવા માટે લગભગ બધી ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે માસ પ્રોડક્શન માટે કન્વેયર્સનો યુઝ થાય છે, એ પછી ચોકલેટ હોય કે બીજું કોઈ પણ પ્રકારનું હોય। ત્યાર પછી આવે છે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ। પેકેજિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે જે વસ્તુ ખાલી પેકેજિંગ કરવાનું કામ કરે છે, ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ તો એમેઝોન અથવા તો ફ્લિપકાર્ટ, જે બીજા વ્યક્તિઓ પાસેથી બીજા ઇન્ડસ્ટ્રીઝ પાસેથી માલ સામાન લેશે, ત્યાર પછી એ માલ સામાનને પેક કરશે પોતાના બોક્સમાં અને પછી કસ્ટમર સુધી પહોંચાડશે, તો આને પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય અને આ પ્રકારના પણ કન્વેયરનો યુઝ થાય છે। ત્યાર પછી કેટેગરાઇઝિંગ અને ગેધરિંગ ધ મટીરિયલ્સ એટલે કે આપણે જોયું છે દર વખતે જ્યારે પણ કોઈ વ્યક્તિ એર ટ્રાવેલ કરે છે, વિમાનમાં ટ્રાવેલ કરે છે, ત્યારે ટિકિટ લેતી વખતે એને બેગને ટિકિટ કાઉન્ટર ઉપર જમા કરાવવાની હોય છે અને ત્યાર પછી જ્યારે બીજા એરપોર્ટ ઉપર પહોંચે છે ત્યારે એક પર્ટિક્યુલર એક કન્ટિન્યુઅસલી ફરતું કન્વેયર હોય એમાંથી એ બેગ એને પાછી લેવાની હોય છે, તો આને શું કહેવામાં આવે છે, કેટેગરાઇઝિંગ એન્ડ ગેધરિંગ ધ મટીરિયલ્સ। આવા વસ્તુમાં પણ કન્વેયરનો યુઝ થાય છે। ત્યાર પછી વાત કરીએ પાવર પ્લાન્ટ્સ, તો પાવર પ્લાન્ટ્સની અંદર કોલસાને બોઇલર સુધી પહોંચાડવામાં અને બોઇલરમાંથી રાખને પાછી બહાર કાઢવામાં પણ કન્વેયર સિસ્ટમનો વપરાશ થાય છે। ત્યાર પછી આવે છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે લાદીની જે બનાવટ થતી હોય એવી ઇન્ડસ્ટ્રીઝ, લાદીની જે બનાવટવાળી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં કન્વેયર ભઠ્ઠીમાં એટલે કે જ્યાં લાદી છે ટેક્સટાઇલ છે એને બનાવવા માટે અને પકવવા માટે જે ભઠ્ઠી યુઝ થાય છે એમાં એક કન્વેયર સિસ્ટમનો યુઝ થાય છે। એક પર્ટિક્યુલર ટાઈમે એ લાદીને ભઠ્ઠીની અંદર નાખવામાં અને ભઠ્ઠીથી બહાર કાઢવામાં। ત્યાર પછી આવે છે શિપયાર્ડ। શિપયાર્ડ એટલે કે એવી જગ્યા કે જ્યાં શિપ બનાવવામાં આવે છે પ્લસ જ્યાં શિપ ડોક કરવામાં આવે છે। ડોક કરવાનો મતલબ શું થાય કે જ્યાં શિપને લંગારવામાં આવે છે, એવા જગ્યાએ શિપની અંદરથી સામાન કાઢવામાં અને શિપમાં પાછો સામાન ચડાવવામાં કન્વેયર્સનો ઉપયોગ થાય છે। ત્યાર પછી વાત કરીએ આપણે એડવાન્ટેજીસ, તો કન્વેયર સિસ્ટમના ક્યાં ક્યાં એડવાન્ટેજીસ હોય છે, એમાં પ્રથમ એડવાન્ટેજીસ ઉપર આપણે વાત કરીએ તો પહેલું શું છે, ઇટ કેન ઇઝીલી કન્વે ધ લાર્જ વોલ્યુમ ઓફ મટીરિયલ ઇન નો ટાઈમ। હવે અહીંયા સમજીએ તો કે ઓછા સમયમાં મોટું મટીરિયલ છે ટ્રાન્સફર કરી શકે। અહીંયા એક એક્ઝામ્પલ તરીકે સમજીએ તો સપોઝ કે કોઈ પાવર પ્લાન્ટની અંદર બોઇલરમાં કોલસા પહોંચાડવો છે આપણે, તો કોલસા પહોંચાડવા માટે કન્વેયરનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં કોલસો બોઇલર સુધી પહોંચી શકે। ત્યાર પછી ઇટ ઇઝ ધ કોસ્ટ ઇફિશિયન્ટ એન્ડ ઇટ હેવ અ હાઈ રિલાયબલ પ્લસ રિલીફ ઓફ લેબર એફર્ટ, એટલે કે આ સસ્તું છે, આનું વર્કિંગ કરાવવું, આનો વર્કિંગ કોસ્ટ ઓછો છે, ત્યાર પછી મજૂરો ઉપર પડતું એનું ભારણ પણ કેવું હોય છે, ઓછું હોય છે। ત્યાર પછી ઇન્ક્રીઝ ધ લેવલ ઓફ પ્રોડક્ટિવિટી, પ્રોડક્ટિવિટી એટલે કે કામ કરવાની ક્ષમતા, મજૂરો ઉપર જે ભારણ પડે છે એ કન્વેયરને કારણે ઓછું થઈ જશે, જેને કારણે સમય બચશે, ત્યાર પછી એરર પડવાના અથવા તો ખામી આવવાના ચાન્સીસ પણ ઓછા થઈ જશે, જેના કારણે વસ્તુની અથવા તો પ્રોસેસની પ્રોડક્ટિવિટી પણ શું થશે, ઇમ્પ્રૂવ થશે। ત્યાર પછી વાત કરીએ તો ઇટ સેવ ધ પ્રોડક્ટ ફ્રોમ ગેટિંગ ડેમેજ ઓર પ્રિવેન્ટ ઇન્જરીઝ, એટલે કે વસ્તુને માલ સામાન અથવા તો વસ્તુને હેરફેર કરતી વખતે જ્યારે કોઈ પણ પ્રકારનું ડેમેજ થાય અથવા તો વસ્તુને ડેમેજ થાય અથવા તો માલ સામાન અથવા તો વસ્તુને હેરફેર કરતી વખતે જ્યારે માણસને કોઈ પણ પ્રકારની ઇન્જરી આવે છે તો આ કન્વેયર સિસ્ટમ છે એ બધી વસ્તુ થવા દેતું નથી। ત્યાર પછી આવે છે ઇટ કન્ઝ્યુમ લેસ પાવર એન્ડ ડ્યુરેબલ ઇન નેચર, આનું પાવર કન્ઝપ્શન છે એ બીજી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ કરતાં કેવું હોય છે, ઓછું હોય છે। ત્યાર પછી ઇટ કેન ટ્રાન્સપોર્ટ ધ મટીરિયલ ઇન ઓલ ડાયરેક્શન એન્ડ પ્રૂવ્સ ટુ બી લોંગ લાસ્ટિંગ, ઓલ ડાયરેક્શન એટલે અહીંયા ત્રણ ડાયરેક્શનની વાત થઈ છે, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઇન્કલાઇન ડાયરેક્શન, કન્વેયર છે આ ત્રણમાંથી કોઈ પણ ડાયરેક્શનની અંદર મટીરિયલને ટ્રાન્સફર
કરી શકે છે. ત્યાર પછી છે ઇટ ઇઝ ઓલ્સો હેલ્પ ટુ સ્ટેક ધ ટ્રાન્સપોર્ટેડ મટીરિયલ એટ ધ એન્ડ ઓફ ધ પ્રોડક્શન લાઇન. અહીંયા શું કહેવામાં આવે છે, તમે જોયું હશે કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર જ્યારે સિમેન્ટ કમ્પ્લીટ થઈ થેલ્યું ભરાય છે ત્યાર પછી એ થેલ્યુનો થપ્પો મારવા માટે, સ્ટેકિંગ કરવા માટે પણ કન્વેયર સિસ્ટમ છે એ અતિ લાભદાયક હોય છે. તો આ બધા હતા કન્વેયર સિસ્ટમના ફાયદા. હવે અમુક એના ગેરફાયદા છે એના વિશે જોઈએ. તો કે સૌથી પહેલી વસ્તુ કે એનો ઇનિશિયલ કોસ્ટ છે એ કેવો હોય છે, વધારે હોય છે. ત્યાર પછી કન્વેયર છે એ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય એના માટે ફાયદાકારક છે, નાની ઇન્ડસ્ટ્રીઝ માટે ફાયદાકારક છે નહીં. ત્યાર પછી કન્વેયર બહુ મોટું હોય છે જેના કારણે એનું ક્લિનિંગ કરવું બહુ કેવું થઈ જાય છે, અઘરું થઈ જાય છે. ત્યાર પછી ડ્યુરિંગ ધ પ્રોસેસ જો કન્વેયર સ્ટોપ થઈ જાય એટલે કે બંધ થઈ જાય તો એને કારણે આખી આખી પ્રોસેસ અથવા તો આખી આખી ઇન્ડસ્ટ્રી ઉપર ડીલે થવાના ચાન્સીસ રહે અથવા તો આખી આખી ઇન્ડસ્ટ્રી બંધ થવાના ચાન્સીસ રહી શકે છે બીકોઝ ઓફ ધ કન્વેયર. અને છેલ્લું, સમ કન્વેયર આર નોટ ફ્લેક્સિબલ એન્ડ રિક્વાયર્ડ ઇન્વેસ્ટમેન્ટ ફોર અ રીપોઝિશનિંગ. એનો મતલબ કે જે અમુક કન્વેયર છે, ફોર એક્ઝામ્પલ બેલ્ટ કન્વેયર છે કે રોલર કન્વેયર છે, ફિક્સ્ડ કન્વેયર હોય છે. એટલે કે કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપરથી જે મટીરિયલ લેશે ને પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર જ એ મટીરિયલને રિલીઝ કરશે. ફ્યુચરમાં જો એ પોઝિશન બદલવાની થાય તો એ વસ્તુ પોસિબલ થતી નથી. તો આ હતા અમુક કન્વેયરના ડિસએડવાન્ટેજીસ. હવે આગળ વાત કરીએ ટાઈપ્સ ઓફ કન્વેયર, કેટલા કેટલા પ્રકારના કન્વેયર હોય છે. તો સૌથી પહેલું કન્વેયર છે બેલ્ટ કન્વેયર. બેલ્ટ કન્વેયરનો મુખ્ય ઉપયોગ અથવા તો મોસ્ટ કોમન ટાઈપ કન્વેયર છે. અને બેલ્ટ કન્વેયર એવી જગ્યાએ વપરાય છે કે જ્યાં લૂઝ મટીરિયલને ટ્રાન્સફર કરવાની જરૂર હોય. લૂઝ મટીરિયલ એટલે કે કોલસો છે, ત્યાર પછી રેતી છે, અથવા તો સિમેન્ટના ઇન્ગ્રીડિયન્ટ છે, અથવા તો ફાર્માસ્યુટિકલ કંપનીઝની અંદર અમુક પાવડર છે. આ બધી વસ્તુ ટ્રાન્સફર કરવા માટે બેલ્ટ કન્વેયર છે એ બહુ મહત્ત્વનું હોય છે, બહુ ઉપયોગી હોય છે. ત્યાર પછી વાત કરવામાં આવે રોલર કન્વેયર. રોલર કન્વેયરનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે રોલર કન્વેયરનો ઉપયોગ છે બોક્સ્ડ આઇટમ હોય, કોઈ આઇટમો છે જે બોક્સના ફોર્મમાં છે, કોઈ પર્ટિક્યુલર જીઓમેટ્રિકલ શેપના ફોર્મમાં છે. પર્ટિક્યુલર જીઓમેટ્રિકલ શેપ એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ચોરસ હોય, લંબચોરસ હોય, તો આવી આઇટમો છે એને ટ્રાન્સફર કરવી હોય તો ક્યાં કન્વેયરનો ઉપયોગ થાય છે, તો કે રોલર કન્વેયર. રોલર કન્વેયર એટલે કે એની અંદર એક રોલર્સની આખી સિરીઝ હોય છે જે પર્ટિક્યુલર એક જ ડાયરેક્શનમાં મોશન કરતી હોય છે, અને તેની ઉપર રાખેલો બુક અથવા તો બોક્સ કોઈ પણ કે જે ચોરસ અથવા તો સપાટીવાળી વસ્તુ છે એની એક રોલર ઉપરથી બીજા રોલર ઉપર ધક્કો મારતા હોય છે. ત્યાર પછી આવે છે એપ્રોન કન્વેયર. અહીં એપ્રોનનો મતલબ થાય જે કન્વેયર છે એની ઉપર એક પ્રકારનું કવર, પતરાનું બનાવેલું કવર એને એપ્રોન કહેવામાં આવે છે. આ કોઈ પણ કન્વેયર હોઈ શકે, બેલ્ટ કન્વેયર પણ એપ્રોન ટાઈપ હોઈ શકે, અને રોલર કન્વેયર છે એ પણ એપ્રોન ટાઈપ હોઈ શકે. પણ અહીંયા જોવાનો મતલબ એમ થાય કે એપ્રોન કન્વેયર શા માટે મહત્ત્વનું છે. તો આપણે આગળ ચર્ચા કરી તેમ ઘણી વખત એવું થાય કે જે લૂઝ મટીરિયલ છે અથવા તો સોલિડ મટીરિયલ છે એને કોઈ એક પર્ટિક્યુલર વસ્તુથી દૂર રાખવાનું હોય. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કે કોઈ મટીરિયલ છે એની ખુલ્લી હવામાં રહેવું જોઈએ નહીં, તો બહારની હવા બહારના વાતાવરણથી અછૂતું રાખવા માટે એપ્રોન કન્વેયર છે એ વાપરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ સ્ક્રુ કન્વેયર. સ્ક્રુ કન્વેયર છે એની મુખ્ય ખાસિયત એ છે કે હોરિઝોન્ટલ અને ઇન્ક્લાઇન બંને ડાયરેક્શનની અંદર મટીરિયલને ટ્રાન્સફર કરી શકે છે. આ પ્રકારના કન્વેયરનો ઉપયોગ જનરલી મશીનની અંદર થાય છે, જે પાઇપ બનાવવાના અથવા તો ઇન્જેક્શન ટાઈપ મશીન હોય છે એની અંદર સ્ક્રુ કન્વેયરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ ચેઇન કન્વેયર. આ પ્રકારના કન્વેયર છે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની અંદર સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. ચેઇન કન્વેયરની અંદર શું હોય છે, એક હુક હોય છે અને હુક ઉપર ઓટોમોબાઈલના કોઈ પાર્ટને લટકાવવામાં આવે છે અને ચેઇન કન્ટિન્યુઅસલી ફરતી હોય છે. આ ફરતી ચેનની સાથે સાથે હુક પણ ફરે છે અને એની ઉપર લટકાવેલા ઓટોમોબાઈલ પાર્ટ્સ છે એ કોઈ એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ ઉપર ટ્રાન્સફર થઈ શકે છે. ત્યાર પછી વાત કરીએ બકેટ કન્વેયર. બકેટ કન્વેયરનો મુખ્ય ખાસિયત એ છે કે વર્ટિકલ ડાયરેક્શનમાં એટલે કે ઊભી દિશામાં વસ્તુને ટ્રાન્સફર કરી શકે છે. બકેટ કન્વેયરનો ઉપયોગ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર બહુ એટલે બહુ કરવામાં આવે છે.
त्यार पछी वात करीए वाइब्रेटिंग कन्वेयर। हकीकत में आ प्रकारना कन्वेयर एटले के वाइब्रेटिंग प्रकारना जे कन्वेयर छे ए कन्वेयर ने साथे साथे ग्रेडिंग करवामां पण काममां लेवामां आवे छे। आ प्रकारना कन्वेयर नो उपयोग खास करीने फार्मास्युटिकल इंडस्ट्री अने ते उपरांत ખાંડસરીમાં કરવામાં આવે છે અથવા તો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ વાઇબ્રેટિંગ કન્વેયર છે સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે। ઓકે તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે કન્વેયર કેટલા પ્રકારના હોય છે, એનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે, તે ઉપરાંત કન્વેયર ડિઝાઇન કરતી વખતે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે, એના ફાયદા, એના ગેરફાયદા અને એના ઉપયોગો વિશે ચર્ચા કરી। થેન્ક યુ સ્ટુડન્ટ્સ।